જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના સ્વામી અને તેની ટોળકી દ્વારા સુરતના પૂણા ગામના તબીબ બાદ ભાજપના કોર્પોરેટર જોડે રૂપિયા 1 કરોડથી વધુની ઠગાઈ આચરતા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. ક્રાઇમ બ્રાન્ચના સ્વામી સહિત કુલ 8 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર સ્વામી અને ટોળકી દ્વારા કોર્પોરેટરને રીઝા ખાતે 700 વીઘા જમીનના રોકાણના નામે ટ્રસ્ટી બનાવવાની લાલચ આપી રૂપિયા પડાવવામાં આવ્યા હતા. આરોપીએ કરેલ અરજીની તપાસમાં પુરાવા મળી આવતા ગુનો નોંધી ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. હું હિમાંશુ પ્રવીણસિંહ રાહુલજી, રીંજા ગામે ગુરુકુળ બનાવવાનું હોય એમ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના જે કે સ્વામી સંતે મારી સાથે છેતરપિંડી કરી છે. અલગ અલગ વ્યક્તિઓ સાથે ભેળવીને એ લોકો સાથે મળીને ચીટિંગ કર્યું છે. અમારે સ્વામિનારાયણ મંદિર બનાવવું છે, સંતોના નામ પડશે, અમારા સંપ્રદાયનું નામ પડશે તો જમીનોનો અભાવ વધી જશે, એટલે અમારા સંપ્રદાયની બહારની વ્યક્તિ હોવી જોઈએ જેથી અમારા સંપ્રદાયનું નામ કશે ખુલે નહીં, જમીનોનો ભાવ વધે નહીં. આવું કરીને 1 કરોડ 1 લાખ રૂપિયાની માણસે ઠગાઈ કરી છે. તેઓ MOU કરનાર ભરવાડ, એમના PA, બચેટિયાઓ બધા સહિત 8-9 જણા સામે અમે ગુનો દાખલ કરાવ્યો છે. અગાઉ પણ આ લોકો આ રીતની છેતરપિંડી કરી છે, અમને ધ્યાને આવતા અમે આ કાયદેસરની પ્રક્રિયા કરી છે. આશરે 7-1 જણના MOU ખબર પડી છે કે એ લોકો સાથે છેતરપિંડીનો ભોગ બન્યા છે. સવારથી પણ એક ભાઈનો ફોન આવ્યો, એમને પણ 50 લાખ રૂપિયાની સાથે ઠગાઈ થઈ છે, એ પણ ધ્યાનમાં આવ્યું છે. એટલે આ પ્રકારના પાખંડીઓને આપણે બહાર પાડવા જોઈએ. કાયદેસર પોલીસ પર વિશ્વાસ રાખીને આપણે કાર્યવાહી કરવી જોઈએ જેથી આપણી જેમ બીજા કોઈ આ રીતના ભોગ નહીં બને અને આ લોકોને સજા મળવી જોઈએ. ગત તારીખ 26/7/24 રોજ એક ફરિયાદી નામે હિમાંશુભાઈ રાવલજી, જે ભટાર વિસ્તારના કોર્પોરેટર છે, એમની ફરિયાદ અમારી સમક્ષ આવેલી. અગાઉ અરજી હતી, જેની અરજીની તપાસ કરતા એવું જાણવા મળે છે કે એમને પાસે JK સ્વામી કરીને સ્વામિનારાયણ સંત છે, જેમણે આણંદ જિલ્લાની રીંઝા ગામની જમીન હિમાંશુ રાવલજીને સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે એમના નામે લેવાનું કહી અને બાના પેટે 1 કરોડ 1 લાખ રૂપિયાનું એડવાન્સ પેટે લઈ એમની સાથે છેતરપિંડી કર્યા મુજબની ફરિયાદ અત્રેના પોલીસમાં આવતા પોલીસમાં ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરેલ છે. આ બનાવ 2014-2015 દરમિયાન બનવા પામેલ છે, જેમાં હિમાંશુ રાવલજીએ નોટલાઇઝ કરેલા, સાટાકત કરેલા છે અને એમને પોતે ચેકથી આ એમાઉન્ટ જે તે JK સ્વામીને આપેલ છે, જેમાં મુખ્ય સૂત્રધાર સુરેશ સાંકુરભાઈ ભરવાડના મારફતે આ બધું ડીલિંગ કરવામાં આવે છે, જેમાં કુલ 8 આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ દાખલ કરી અને તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે અને વધુ વિગત આવતા આપને જાણ કરવા. હજુ સુધી હમણાં ગઈકાલે જ ગુનો દાખલ કરેલ છે, આરોપીની તપાસ સ્ટાર્ટ કરેલી છે, આરોપીએ શોધવાની તજવીજ ચાલુ છે.